સી માં સ્ટ્રીંગ લાઇબ્રેરી ફંક્શન્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સ્ટ્રીંગ લાઇબ્રેરી ફંક્શનો. આ આપણે કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10, જીસીસી કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. ચાલો સ્ટ્રીંગ લાઇબ્રેરી ફંક્શનના પરિચય સાથે શરૂઆત કરીએ. આ ફંક્શનોનો સમૂહ છે જે સ્ટ્રીંગ પર ઓપરેશન કરે છે. વિવિધ ઓપરેશન જેવા કે કોપી કરવું, શ્રેણીબદ્ધ કરવું, શોધવું વગેરે આધારભૂત છે. ચાલો અમુક સ્ટ્રીંગ લાઇબ્રેરી ફંક્શનોનો જોઈએ. અહીં આપણી પાસે strncpy ફંક્શન છે. આ માટે સિન્ટેક્સ છે strncpy char str1 char str2 int n. આ સ્ટ્રીંગ str2 ના પ્રથમ n અક્ષરોને સ્ટ્રીંગ str1 માં કોપી કરે છે. દાખલા તરીકે char strncpy bracket char hello char world 2, આઉટપુટ આવું રહેશે WOLLO. અહીં આપણી પાસે WO સ્ટ્રીંગ 2 માંથી છે અને બચેલ અક્ષરો સ્ટ્રીંગ 1 માંથી છે. હવે આપણે strcmp ફંક્શન જોશું. આની સિન્ટેક્સ છે strncmp char str1 char str2 int n. આ સ્ટ્રીંગ 2 ના પ્રથમ n અક્ષરોની સરખામણી સ્ટ્રીંગ 1 થી કરશે. ઉદાહરણ તરીકે ઇન્ટ strncmp char ice char icecream 2, આઉટપુટ 0 રહેશે. હવે આપણે જોઈશું કે સ્ટ્રીંગ લાઇબ્રેરી ફંક્શનો કેવી રીતે વાપરવું. હું તમને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા સ્ટ્રીંગ ફંક્શનો બતાવીશ. મેં એડિટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે, હું તેને ખોલીશ. અહીં આપણી પાસે સ્ટ્રીંગ લેન્થ ફંક્શન છે. નોંધ લો કે આપણી ફાઇલનું નામ strlen.c છે. આ અંદર આપણે સ્ટ્રીંગની લંબાઈ શોધીશું. stdio.h અને string.h તરીકે આ હેડર ફાઇલો છે. આ આપણું મેઇન ફંક્શન છે. અહીં આપણી પાસે કેરેક્ટર વેરિયેબલ arr છે. તે અશ્વિની વેલ્યુ સંગ્રહે છે. ત્યારબાદ આપણી પાસે ઇન્ટીજર વેરિયેબલ len1 છે. અહીં આપણે strlen ફંક્શનની મદદથી સ્ટ્રીંગની લંબાઈ શોધીશું. પરિણામ len1 માં સંગ્રહિત થશે. ત્યારબાદ આપણે સ્ટ્રીંગ અને સ્ટ્રીંગની લંબાઈ પ્રિન્ટ કરીશું અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે ચાલો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ વિન્ડોને તમારા કીબોર્ડ પર કંટ્રોલ ઓલ્ટ અને ટી કી એકસાથે દબાવીને ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ strlen.c સ્પેસ -o સ્પેસ str1. એન્ટર દબાવો. ટાઈપ કરો /str1. એન્ટર દબાવો. આઉટપુટ આ રીતે દેખાય છે. સ્ટ્રીંગ ઇઝ ઇક્વલ ટુ અશ્વિની, લેન્થ ઇઝ ઇક્વલ ટુ 7. તમે અહીં ગણી શકો છો 1, 2, 3, 4, 5, 6 અને 7. ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ. અહીં આપણી પાસે સ્ટ્રીંગ કોપી ફંક્શન છે. નોંધ લો કે આપણી ફાઇલનું નામ strcpy.c છે. આમાં આપણે સોર્સ સ્ટ્રીંગને ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી કરીશું. અહીં આપણી પાસે સોર્સ સ્ટ્રીંગમાં આઈસ છે, તે ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી થશે. આ આપણું strcpy ફંક્શન છે. અહીં આપણે સોર્સ સ્ટ્રીંગ અને ટાર્ગેટ સ્ટ્રીંગ પ્રિન્ટ કરીએ છીએ. ચાલો એક્ઝિક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મિનલ પર પાછા આવો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ strcpy.c સ્પેસ -o સ્પેસ str2. એન્ટર દબાવો. /str2 ટાઈપ કરો. એન્ટર દબાવો. આઉટપુટ આ રીતે દેખાય છે. સોર્સ સ્ટ્રીંગ ઇઝ ઇક્વલ ટુ આઈસ, ટાર્ગેટ સ્ટ્રીંગ ઇઝ ઇક્વલ ટુ આઈસ. હવે ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ. હવે આપણે સ્ટ્રીંગ કમ્પેર ફંક્શન જોઈશું. નોંધ લો કે આપણી ફાઇલનું નામ strcmp.c છે, જેમાં આપણે બે સ્ટ્રીંગોની સરખામણી કરીશું. અહીં આપણી પાસે str1 અને str2 તરીકે કેરેક્ટર વેરિયેબલો છે. str1 આઈસ તરીકે વેલ્યુ સંગ્રહે છે અને str2
ક્રીમ તરીકે વેલ્યુ સંગ્રહે છે. અહીં આપણી પાસે I અને J તરીકે ઇન્ટીજર વેરીએબલો છે. આમાં આપણે strcmp ફંક્શનની મદદથી સ્ટ્રિંગની સરખામણી કરીશું. અહીં આપણે str1 આઈસ છે અને સરખામણી હેલો સાથે કરીએ છીએ. પરિણામ આઈ માં સંગ્રહિત થાય છે. આમાં આપણે સ્ટ્રિંગ 2 જે આઈસ છે તેની સરખામણી ક્રીમ સાથે કરીશું. પરિણામ જે માં સંગ્રહિત થાય છે. ત્યારબાદ આપણે બંને પરિણામોને પ્રિન્ટ કરીશું અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. ચાલો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી ટર્મિનલ પર પાછા આવીએ. કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ strcmp.c સ્પેસ -o સ્પેસ str3. એન્ટર દબાવો. /str3 ટાઈપ કરો. આઉટપુટ 1,0 આ રીતે દેખાય છે. પ્રોગ્રામ પર પાછા આવીએ. અહીં આપણને 1 મળે છે. અહીં અને અહીં આપણને 0 મળે છે. આપણી સ્લાઇડો પર પાછા જઈએ. સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્ટ્રિંગ લાઇબ્રેરી ફંક્શનો strlen, strcpy, strncmp, strcpy એન્ડ strncmp. એસાઇનમેન્ટ તરીકે સ્ટ્રિંગ બેસ્ટ અને સ્ટ્રિંગ બસ ને શ્રેણીબદ્ધ કરવા માટે સી પ્રોગ્રામ લખો. સંકેત strcat char str1 char str2. સાથે સ્ટ્રિંગ લાઇબ્રેરી ફંક્શનના બીજા ફંક્શનોનું સંશોધન કરો. નીચે દર્શાવેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ એ સ્પોકન ટ્યુટોરિયલના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે ICT MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.